नमस्कार दर्शक मित्रों, जीएसटीवी ना विशेष कार्यक्रम लक्ष्य वेध साथे हूँ छु देवा। दर्शक मित्रों, आ वक्त खबर नहीं खेडूतों ने एवी माठी बैठी छे। एक बाजू सपना जोईने बेसेला खेडूतोए राता पाणीए रोवानो वारो आव्यो छे। एटला माटे कही शकाय के आ वक्त घऊनुं पण बम्पर प्रमाणमां उत्पादन थवानुं हतुं। एवी ज रीतना अन्य जे पाको छे एमां पण बम्पर उत्पादन थवानी आशा सेववामां आवी हती। इवन बागायती पाकोनी वात करवामां आवे तो एमां पण क्यांक आ वखते सारा पाकनी आशा सेवाती हती, परंतु राज्यमां 4 मार्च पछी पड़ेला कमोसमी वरसादने लईने आ आशाओ उपर पाणी फरी वळ्युं अने खेडूतोने लाखो रूपियानी नुकसानी वेठवी पड़ी हती। अने जेने लईने खेडूतोए वारंवार सरकार समक्ष, स्थानिक तंत्र समक्ष रजवातो करी हती अने जे नुकसान थयुं छे ते वळतर आपवा पण मांग करी हती। आजे सरकार द्वारा जणाववामां आव्युं हतुं के जे मार्च महीनानी अंदर कमोसमी वरसाद थयो, जे मावठू थयुं छे तेने लईने सर्वे करवामां आव्यो छे। लगभग 565 जेटली टीमो द्वारा आ सर्वे कामगीरी हाथ धरवामां आवी। 1,99,951 हेक्टरमां आ सर्वेनी कामगीरी पूर्ण करवामां आवी छे। 15 जिल्लाना 64 તાલુકાના 2785 ગામોમાં આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હજુ પણ ક્યાંક દક્ષિણ બાજુ જે આંબાના બગીચાઓને નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં થયેલ નુકસાનીનો સર્વે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સરકારે જણાવ્યું છે કે 33% કે તેથી વધારે જો નુકસાન હશે તો સર્વે કરવામાં આવશે। 1,99,951 હેક્ટરનો જે સર્વે કરવામાં આવ્યો છે એમાંથી 42,210 હેક્ટર જેટલો વિસ્તાર એવો છે કે જેમાં 33% કે તેથી વધુ પ્રમાણે નુકસાન પણ થયું હોય। વાત કરવામાં આવે તો કેટલાક તાલુકા એવા છે કે જ્યાં 1 થી લઈને 47 મિલીમીટર જેટલો વરસાદ થયો છે। 10 જિલ્લાઓ તો એવા છે કે જ્યાં 47 મિલીમીટર જેટલો વરસાદ થયો હોય। સવાલ એ છે કે હવે સરકાર ક્યારે સહાય ચૂકવશે? આજે સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરાત તો કરવામાં આવી દીધી છે, સર્વેની કામગીરી પણ મોટા ભાગે પૂરી કરવામાં આવી છે, હજુ કેટલી જગ્યાએ થઈ રહી છે, વલસાડની અંદર આંબાના બગીચાઓમાં પણ થઈ રહી છે, પણ આ સર્વેના રૂપિયા ક્યારે અને કેવી રીતે ચૂકવાશે એ ખેડૂતોના ખાતામાં જ્યારે પડશે ત્યારની વાત છે। અહીં અસમંજસ એ થઈ રહી છે કે જે પાકોને નુકસાન થયું છે એ પાકોની નુકસાનીના વળતરનું મૂલ્ય પણ કોણ નક્કી કરશે? મારી સાથે આ જ વિશે ચર્ચા કરવા માટે ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો જોડાયા છે। હિરેનભાઈ હિરપરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે આપણી સાથે, ભરતભાઈ કરણ કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપણી સાથે, અને પ્રવીણભાઈ પટોડિયા કૃષિ વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે। ત્રણેયનું સ્વાગત છે। પ્રવીણભાઈ, શરૂઆત આપનેથી કરીએ કે જે પ્રમાણે માર્ચની અંદર માવઠું થયું અને માવઠાને કારણે ખેડૂતોની માઠી બેઠી, સરકાર દ્વારા ક્યાંક આજે આશ્વાસન આપવામાં આવ્યું કે 1,99,951 હેક્ટરમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, 565 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે, 33% કે તેથી વધુ પ્રમાણમાં નુકસાન થયું હશે તો ચૂકવવામાં પણ આવશે, શું માની રહ્યા છો આપ? સૌથી પહેલા તો એક કે અત્યારે સરકાર જાગી છે, મોડે જાગી છે, તો જાગી છે તો આવકારીએ છીએ, પણ સવાલ એ છે કે આ જે જાહેરાત કરી છે 33% થી વધુ નુકસાન જે ખેડૂતોને થયું છે એને લાભ મળશે, પણ સાથે સાથે એક અસમંજસ એ છે કે કઈ યોજના અંતર્ગત, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આપવાના છે કે એસડીઆરએફ અંતર્ગત આપવાના છે? એસડીઆરએફ અંતર્ગત આપવાના છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે અલૌકિક યોજના છે એની અંદર એકદમ બહુ સ્પષ્ટ લખ્યું છે કે કલમ ઘ અને એનું પેટા કલમ 9 ની અંદર બહુ સ્પષ્ટતાથી લખેલું છે કે જે 33% થી વધારે જે ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થશે એને યોજનાના, બંને યોજનાના લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછીની વાત આવે છે કે જો આ બંને યોજનાના લાભ મળવા પાત્રની જાહેરાત કરવામાં આવી છે અને તો ક્યાં આધારે, એટલે કે સર્વે કરવાની વાત છે તો સર્વે ક્યારે કર્યું છે, કોણે કર્યું છે, અને જે નક્કી કરેલા જે વિસ્તારો છે કયા વિસ્તારની અંદર સર્વે કરવું, તો બાકીના જે વિસ્તારો જ્યાં વરસાદ, કમોસમી વરસાદ થયો છે એની તો કોઈ આમાં જાણે કે કોઈ ખેડૂતો એના ગણતા જ નથી એવું એક અત્યારમાંથી દેખાય આવે છે। ત્યાર પછીની વાત મુખ્ય એક એકદમ આંખે વળગે એવી છે કે સરકારના ઘણા બધા પ્રવક્તાઓ ડિબેટોના માધ્યમથી ઘણીવાર એવું કહેતા હોય છે કે આને કમોસમી વરસાદ ન ગણાય, કારણ કે એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર 15 નવેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે જો વરસાદ થાય તો એને જ કમોસમી વરસાદ ગણવામાં આવે છે। તો આ જે વરસાદ થઈ રહ્યો છે, માર્ચની અંદર જે થયો છે ત્યારબાદ થયો છે, તો એ વરસાદને કયો વરસાદ ગણવો એની એક સ્પષ્ટતા સરકારે અને પ્રવીણભાઈ, એટલે પ્રવીણભાઈ એક વાત તો ચોખ્ખી થઈ ને કે તમે કીધું કે કઈ સહાય
હેઠળ આ ચૂકવવામાં આવશે, એટલે મુખ્યમંત્રી સહાય હેઠળની એસડીઆરએફ હેઠળ ચૂકવવામાં આવશે, કારણ કે મુખ્યમંત્રી સહાય યોજનાની અંદર જે નિયમો છે એ તો મેચ થતા નથી. મુખ્યમંત્રી, મારો સવાલ જ એ છે કે મુખ્યમંત્રી કિસાન સહાયની અંદર જો આ જોગવાઈ કરવામાં આવી છે તો એ ફક્ત ને ફક્ત 15 નવેમ્બર અને 15 ઓક્ટોબર જ શા માટે? જો કમોસમી વરસાદની વ્યાખ્યા આ એક જ ગાળાની અંદર પડે તો જ કમોસમી ગણવો, તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને શા માટે આવરી લેવામાં નથી? હવે નંબર આના ઉપરથી જે એક બીજો પ્રશ્ન એ છે કે 20 ઓગસ્ટ 2020 ના રોજ જયારે આ યોજના લોન્ચ થઈ છે, અલૌકિક, અદભુત, અવિસ્મરણીય, અપારદર્શક યોજના નો ક્યાં ખેડૂતોને આ છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતની અંદર 7 વખત આ જ સમયગાળાની અંદર 15 નવેમ્બરથી 15 ઓક્ટોબરમાં જે વરસાદ એટલે કે કમોસમી વરસાદ થયો છે તો એમાંથી 7 વખત આ જ સમયગાળાની અંદર લાભાંશિત ખેડૂતોને લાભ મળ્યો નથી. જો મળ્યો હોય એમની એક મોટું જે લિસ્ટ હોય એ લિસ્ટ જાહેર કરે, એટલે કે કરોડો રૂપિયા ખેડૂતોને નુકસાન થયું છે એની સામે કોઈ સહાય આપવામાં આવી નથી અને યોજના ફક્ત અદ્ભુત રહીને રહી ગઈ. એટલે પ્રવીણભાઈ તમારું કહેવું એવું છે કે આ યોજના જ્યારથી અમલમાં આવી ત્યારથી લઈને આજ સુધી એક પણ ખેડૂતને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ચૂકવણી કરવામાં આવી જ નથી? એટલે અમને તો શંકા પણ એ છે કે જાણે કે આ યોજના બની છે ખેડૂતોના હિત માટે બની છે તો ખેડૂતો માટે આ ભંડોળ હજારો કરોડનું ફળવાયું જોશે, અમને આ વિશ્વાસ. એટલે અમને શંકા એવા લોકો પર છે કે જે લોકો આ યોજનાના પૈસા ખેડૂતો સુધી પહોંચવા નથી દીધા. આ જે સરકાર અત્યારે ચલાવી રહી છે એ મોદીજીનું ભયંકર અપમાન કરી રહ્યા છે, કારણ કે મોદીજીએ ખુદે કીધેલું છે, પ્રધાનમંત્રીજીએ કીધું છે કે ગુજરાતનો કે ભારતનો કોઈ પણ ખેડૂતને જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિની અંદર નુકસાન થશે તો એમને એનો માલ પાકીને ખડામાં હોય, કાચો હોય, કે એ લઈને ટ્રેક્ટર લઈને ખેડૂત ઘરે લઈ આવતો હોય કે માર્કેટિંગ યાર્ડે જતો હોય, એ દરમિયાન પણ જો કમોસમી વરસાદ થાય તો એનો પણ ખેડૂતોને મળશે, પણ એનું એ જે રકમ ફળવાઈ છે હજારો કરોડ રૂપિયાની ફળવાઈ ચૂકી હશે અમને વિશ્વાસ છે, તો એ રકમ કોણ ચાવ કરી ગયું છે, ખેડૂતો સુધી કેમ નથી પહોંચી? આ બહુ મોટા સવાલો છે અને હજી આવનારા દિવસોની અંદર આ જે જાહેરાત થઈ છે એ જાહેરાતનું કેટલું અમલીકરણ થાય છે, ખેડૂતો સુધી હજારો કરોડ રૂપિયાનું જે નુકસાન થયું છે એની સહાય પહોંચે એ એક શંકા છે, તો કેવી રીતે પહોંચશે એની પર સ્પષ્ટતા માંગીએ છીએ. બિલકુલ, ઉપરાંત બિલકુલ પ્રવીણભાઈ આવું છું, આપણે હિરેનભાઈ પાસે પહેલા 2 સવાલોના જવાબ લઈ લઈએ. હિરેનભાઈ, જે પ્રવીણભાઈનો બેઝિક સવાલ છે એ સવાલ એ છે કે ભાઈ તમે જાહેરાત તો કરી દીધી આજે કે સહાય ચૂકવવામાં આવશે, આટલા હેક્ટરની અંદર સર્વેની કામગીરી પર પૂર્ણ થઈ કરવામાં આવી છે, પણ એ ખેડૂત આગેવાનનો પ્રશ્ન એ છે કે આ સહાય સેમા ચૂકવશો તમે? એસડીઆરએફ હેઠળ ચૂકવશો કે મુખ્યમંત્રી સહાય હેઠળ ચૂકવશો? બીજો સવાલ એ હતો કે મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ જે આ એમણે કીધું એમના શબ્દોમાં કે અલૌકિક યોજના જે બહાર પાડી છે સરકારે, એમાં આજ સુધી તમે કેટલા ખેડૂતોને સહાય ચૂકવી છે? જીએસટીના માધ્યમ થકી ગુજરાતના ખેડૂતો માટેની જે આ ચર્ચાઓ થઈ રહી છે તેમાં આપણે જોયું છે કે માર્ચ અને એપ્રિલ આ માર્ચ મહિના દરમિયાન આ રાજ્યની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું છે. 4/3/2023 થી લઈ અને 24 સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ અને કમોસમી વરસાદ પડ્યો છે, જેના હિસાબે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. આ બાબતની રજૂઆત રાજ્ય સરકારના ધ્યાનમાં આવતા રાજ્ય સરકારે 565 જેટલી ટીમો બનાવીને આ વિસ્તારની અંદર સર્વેની કામગીરી કરાવી હતી અને સર્વેની કામગીરી દરમિયાન જે 33% થી વધારે નુકસાન હોય એવો વિસ્તાર પણ ધ્યાનમાં આવ્યો છે અને અન્ય વિસ્તારોની અંદર જે નુકસાન થયું છે એ બાબત પણ રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવી છે. આપણે ભૂતકાળની અંદર જોયું છે કે રાજ્ય સરકારે જ્યારે જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે ત્યારે રાજ્ય સરકારે એ કોઈ પણ પ્રકારનું પેકેજ એ સહાયના રૂપમાં આપીને ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. ભૂતકાળની અંદર જોઈએ તો છેલ્લા 5 વર્ષની અંદર અલગ અલગ પ્રકારના કૃષિ રાહત પેકેજો એ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યા. હિરેનભાઈ અહીંયા અટકાવું છું એટલા માટે કે તમે પ્રસ્તાવના કદાચ લાંબી લીધી, મારો સવાલ બહુ ટૂંકો હતો અને પ્રવીણભાઈએ પૂછેલો સવાલ હતો કે આ યોજનાની સહાય સેની અંડર ચૂકવવામાં આવશે, એસડીઆરએફ કે મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ, અને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ આજ સુધી તમે કેટલા ખેડૂતોને સહાય કરી છે? સાહેબ, તમે જે બોલી રહ્યા છો એ બધા જ આંકડા મારી ટીવી સ્ક્રીન ઉપર જીએફએક્સ ના માધ્યમથી દર્શકો જોઈ રહ્યા છે, એટલે તમામ માહિતી લોકો પાસે છે. ખાલી આ 2 સવાલના જવાબ આપો. આપ એ જ બાબતની અંદર હું આપને જવાબ આપવા માંગુ છું કે 2017-18 થી લઈ અને 2021-22 સુધી રાજ્ય સરકારે
एसडीआरएफ હોય કે સ્ટેટ નું બજેટ હોય આ બંને બજેટ ભેગા કરીને અલગ અલગ સમયે 5 જેટલા કૃષિ રાહત પેકેજો આપ્યા છે અને આ વખતે પણ જે નુકસાન થયું છે એમાં રાજ્ય સરકાર એ એસડીઆરએફ કે સ્ટેટ નું ફંડ એ બંને માંથી એ રાજ્ય સરકાર કે ખેડૂતોને જે નુકસાની થઈ છે એમાંથી સહાય ચૂકવશે બિલકુલ ભરતભાઈ આપની પાસે આવું છું કે મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ કે એસડીઆરએફ હોટેલ હોય જેમ કે પ્રવીણ હિરણભાઈએ કીધું એમ કે એ બંને યોજનાઓ હેઠળ જે સહાય છે એ ચૂકવવામાં આવશે જે લાગુ પડતી હશે પણ સવાલ અહીંયા આક્ષેપ થઈ રહ્યો છે કે આજ સુધી ખેડૂતોને જેમ કે હિરણભાઈએ કીધું એમ કે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ એનો લાભ નથી મળતો અને આ આક્ષેપ પ્રવીણભાઈએ પણ કર્યો છે કે પ્રધાનમંત્રી તો ઘણું બધું કરે છે ખેડૂતો માટે પણ એ યોજનાનો અમલીકરણ થતો નથી લોકો સુધી પહોંચતી નથી વિધાનસભાની અંદર કારણ કે માર્ચ મહિનાની અંદર તો વિધાનસભા પણ ચાલતી હતી માવઠું થયું સર્વેની કામગીરી અંગેના પ્રશ્નો પણ ઉઠાવવા જોઈતા હતા પરંતુ એમાં પણ ક્યાંક કોંગ્રેસનો અભિગમ નબળો પડ્યો હોય એવું પણ લાગી રહ્યું છે હા ભાઈ હવે આજે જે સરકારે જાહેરાત કરી એમાં એમને એવો ઉલ્લેખ કર્યો કે ભાઈ 33% થી વધુ નુકસાનીમાં સહાય ચૂકવવામાં આવશે જેમ પ્રવીણભાઈએ કીધું એમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે એસડીઆરએફ મુજબ ચૂકવાશે તો મારે એ જ પ્રશ્નનો જવાબ છે કે ભાઈ એમને જે 5 જાહેર પેકેજ કર્યા કે 2017-18 થી લઈને આજ સુધી તો ભાજપના પ્રવક્તા શ્રીને મારે એ પ્રશ્ન છે કે તમે એ કેટલા અને કયા લોકોને ચૂકવ્યા બરોબર ખેડૂતોને અને કઈ બાજુ એટલે એ ખાલી પડીકા આપે છે પેકેજના બાકી પેકેજ હકીકતમાં ખેડૂત સુધી પહોંચતું જ નથી અને બીજું કે હજી સુધી આ યોજનામાં સરકારે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી 33% કઈ રીતે ચૂકવાશે પણ એના અંદર ઉલટાનું એમને બાગાયતી પાકનો પણ સમાવેશ કર્યો છે હવે બાગાયતી પાકમાં આપણે ફોર એક્ઝામ્પલ આંબો લઈ લઈએ તો આંબાનું આખા વર્ષની સિઝનનો પાક જે કહેવાય ને એ એક જ સિઝનમાં આખા વર્ષનો એ ઉતાર આપતો હોય છે તો એક આંબા દીઠ ખેડૂતને 5-10 હજારનું નુકસાન થાય હવે જો એસડીઆરએફ મુજબ સરકાર ચૂકવણી કરવાની હોય તો એને એક ખેડૂતને 1 હેક્ટરમાં 13,600ની મર્યાદામાં જ મળવાના છે તો હવે 1 હેક્ટરની અંદર કેટલા આંબા હોય શકે એક અંદાજ મુજબ તો પછી ખેડૂતની આ નુકસાનીનું વળતર કોણ ચૂકવશે અને બીજી વસ્તુ કે જો સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના થ્રુ જો આપવાની જાહેરાત કરતી હોય તો 33% થી 60% જે નુકસાની થયું છે એમાં 20,000 રૂપિયા છે પણ જે ખેડૂતનું 60% થી વધુ નુકસાન થયું છે એનું શું એટલે સરકાર છે ને એ જાહેરાત જે કરી છે ને એ અસ્પષ્ટ છે માહિતી વગરની છે કોણે ક્યારે અને આ જે ટીમો બનાવી છે તો એ કઈ રીતે કઈ કઈ ટીમો કયા કયા ક્ષેત્રોમાં ગઈ કોની પાસેથી બધી માહિતી એકઠી કરી એની પણ કોઈ સ્પષ્ટીકરણ નથી અને જે તમને એક બીજું કહી દઉં કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર જે જોગવાઈ છે કે ભાઈ આપણે નુકસાનીમાં તો હોળી ધૂળેટી ઉપર એટલે ઓક્ટોબર નવેમ્બરમાં ગયા વર્ષે જે માવઠું થયું તો 1.5 મહિના પહેલા સરકારે જાહેરાત કરી હતી કે અમે એમને સહાય ચૂકવીશું તો એનો સર્વે કરવા માટે ટીમો પહોંચી હતી સર્વે થયું હતું તો એમાંની કેટલા લોકોને સહાય ચૂકવાઈ કેટલા ખેડૂતોને એની સહાય ચૂકવાઈ જે ઓક્ટોબર નવેમ્બરમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત માવઠામાં ચૂકવવાની થતી હતી એ સહાય બીજી વસ્તુ કદાચ એ તો એ આંકડો કદાચ એ હિરણભાઈ લઈને ના બેઠા હોય કે ભાઈ કેટલી ચૂકવાઈ છે પણ એક સીધી વસ્તુ છે કે આ જે આક્ષેપ થઈ રહ્યા છે હિરણભાઈ કે જે સર્વેની કામગીરી છે સર્વેની કામગીરીમાં પણ પેલા ગોલમાલ બહાર આવી હતી કારણ કે જયારે માર્ચ મહિનાની અંદર મને યાદ છે કે વિધાનસભા ચાલતી હતી ત્યારે જ માવઠાને લઈને આપણે ડિબેટ રાખી હતી અને એમાં રોજકામના જે ફોર્મ છે એની અંદર ખોટી સહીઓ લેવામાં આવતી હતી કારણ કે 33% નુકસાન લગતા જ નહોતા કેટલા ટકા નુકસાન થયું તો સાહેબ નુકસાન વગર સહીઓ લેવામાં આવતી હતી આવી પણ ફરિયાદો ઉઠી હતી તો આવું કેમ અને આને લઈને તમે શું કાર્યવાહી કરી આપ જે વાત કરી રહ્યા છો એ બાબતમાં મારી પાસે જે માહિતી છે એ માહિતી રાજ્ય સરકારે જિલ્લા વહીવટી તંત્રને આદેશ કરીને જે જે જિલ્લાની અંદર કમોસમી વરસાદ માવઠું થયું છે ત્યાં સ્થાનિક વહીવટી તંત્રની ટીમ એટલે ખેતી અધિકારી ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી આ સ્થાનિક લોકોની ટીમ અને સાથે સાથે જે ગામની અંદર નુકસાન થયું છે જે ગામની અંદર ખેડૂતોની રજૂઆતો આવી છે એ ગામની અંદર ખેડૂતના ખેતર ઉપર જઈને જીઓટેકથી ફોટોગ્રાફી કરીને સાથે સાથે એ ગામનું પંચ એટલે ચૂંટાયેલી પંચાયતની જે વ્યવસ્થાઓ છે એ ગામની અંદર સર્વે પૂરો થાય એટલે ગામ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ એ સર્વે પૂર્ણ થયો છે
અને યોગ્ય સર્વે થયો છે એ પ્રકારનું પંચ રોજ કામ કરી આપે ત્યારે જ સરકાર અને વહીવટી તંત્ર એ ગામ સંપૂર્ણપણે જેને નુકસાન થયું છે કે જેનું નુકસાનનો સર્વે થવાનો છે કરવો જોઈએ બધા જ કોઈ બાકી ન રહી જાય એ માટેની ચિંતા કરીને માવઠું થયું હતું તો એનું સર્વે 20 દિવસ પછી ચાલુ થયું તો હવે ખેડૂત તો હોય ને એનો પાક ખેતરમાં પડ્યો હોય ને પલળીને બગડતો હોય તો એ 48 થી 72 કલાક સુધી જ રાહ જુએ હિરેનભાઈ એ 20 દિવસ સુધી રાહ ના જુએ નક્કી કરશો તમે માનની ભરતભાઈ આપ જયારે બોલતા હતા ત્યારે હું સાંભળતો હતો જયારે હું મારો જવાબ રજૂ કરું છું ત્યારે મારે આપની વિનંતી છે કે મારો વિષય મને રાખવા દો કારણ કે આપે જે વાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને કશું મળતું નથી હું ગુજરાતના ખેડૂતોને જણાવવા માંગુ છું આપના માધ્યમ જીએસટીવીના માધ્યમ તરીકે જણાવવા માંગુ છું કે ભૂતકાળની અંદર 2017-18 થી લઈ અને 2021-22 સુધીની અંદર જે 5 પેકેજ કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે આપ્યા એમાં 85,12,483 ખેડૂતોને એના એકાઉન્ટની અંદર પૈસા મળ્યા હિરેનભાઈ હિરેનભાઈ તમે આ પહેલા હિરેનભાઈ તમે આ પહેલા પણ કીધું કે આપણે ઘણા બધા પેકેજ આપ્યા પણ સવાલ હિરેનભાઈ એ છે કે આ વખતે વાવાઝોડાને કારણે વરસાદને કારણે નુકસાનની વાત કરી રહ્યા છે સાહેબ ઘણા બધા વિસ્તારમાંથી એવી પણ ફરિયાદો આવી છે કે ઉભા પાકને જે નુકસાન થયું છે ભારે પવનને કારણે ઉભો પાકનો શોથ વળી ગયો છે તો સાહેબ એવી નિયમોમાં પણ ક્યાંક છૂટછાટ કરવી પડશે ને એવા ખેડૂતોને પણ નુકસાન ગયું છે તો એ નુકસાનીનો સર્વે એના નિયમો કઈ રીતે ઘડશો જે રીતે ગ્લોબલ વોર્મિંગના હિસાબે આ પહેલી વખત ગુજરાતની અંદર પરિસ્થિતિઓ સામે આવી છે કે જ્યાં માર્ચ મહિનો હોય કે એપ્રિલ મહિનો હોય એમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતું હોય અને હવે આજે વૈશ્વિક રીતે આ બધી પરિસ્થિતિઓ ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકાર એ ચોક્કસ આ પ્રકારના જે નીતિ નિયમો હશે એમાં ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રવીણભાઈ શું આ રીતના કામ થઈ રહ્યું છે શું આટલા પ્રેક્ટિકલી કામ થઈ રહ્યું છે ભલે 1 મિલીમીટર કે 5 મિલીમીટર વરસાદ થયો હોય પરંતુ વાવાઝોડાને કારણે પણ કેટલું નુકસાન થયું છે બીજી પણ જે ફરિયાદો મળી હતી કે રોજકામમાં એમનામ સહી કરાવી લેવામાં આવે છે નુકસાન કેટલું થયું એ તો લખવામાં આવતું નથી આવી પણ ફરિયાદો ઉઠી હતી શું છે ગ્રાસરૂટ ઉપર શું અત્યારે ખેડૂતો ભોગવી રહ્યા છે મેં આપને પહેલા કહ્યું હું પ્રવીણભાઈને પૂછું હાજી જે જાહેરાત કરવી અને કામ કરવું બંનેમાં બહુ મોટો તફાવત છે એટલે કે જાહેરાત મસમોટી કરવી આટલા આપ્યા આટલા આપ્યા આટલા આપ્યાનું રટણ કરવું એ એકદમ ગેરવ્યાજબી છે કારણ કે જે આપ્યા છે ને પેલા હું એની વાત કરું તો એના અંદર જે એનડીઆરએફ એસડીઆરએફ ના નિયમો અનુસારની ચુકવણી થઈ જ નથી એની 50% ચુકવણી કરવામાં આવી છે એટલે કે દરેક વખતે ખેડૂતોને છેતરવામાં આવ્યા છે નંબર 2 હાલની સ્થિતિમાં અત્યારે જે સર્વે વાળી વાત છે તો આજે શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો જે કમોસમી વરસાદનો હતો એટલે કે હોળી ઉપરથી શરૂઆત થઈ ત્યાર પછી 3 એમાં રાઉન્ડ જે થયા ત્યાર સુધી હડપ સુધા કોઈ સરકારના કોઈ પ્રવક્તા કે સરકારના કોઈ પણ એજન્સીએ ખેડૂતોને નુકસાન કમોસમી વરસાદથી થયું છે કોઈ નામ પણ લેતું ન હતું 4th વખતે વરસાદ થયો ત્યાર પછીના 8-10 દિવસ પછી એક સર્વેનું કામગીરીની શરૂઆત થઈ એટલે આમાં તો સૌથી પહેલા તો આ જે તમે વાત કરી કે ગ્રાસરૂટ ઉપર જે 7-8 દિવસની પછી જે સર્વે કરવામાં આવે છે અને જ્યારે નુકસાન થયું હોય ત્યાર પછીના 72 કલાક પછી નુકસાનની એક આંકલન કરવું એટલે કે ગ્રામ સમિતિની સાથે રાખી ગ્રામ સેવકની સાથે રાખીને એક આંકલન કરવાનું જે સર્વે કરવાની પદ્ધતિ છે એટલે કે પાકો ખ્યાલ આવે કે કેટલા ટકા નુકસાન છે એની જગ્યાએ 8-10 દિવસ ખેડૂત પોતાના ખેતરને સાફ કરી નાખ્યું હોય કારણ કે બગડેલો માલ ખેડૂત ખેતરમાં ન રાખે એટલે કારણ કે આવનારા વર્ષની અંદર આવનારી સિઝનની અંદર એમાં ફૂગ ના બેસી જાય એટલા માટે એનો નિકાલ કરી નાખતા હોય એટલે આ જાણી જોઈને કોલમ ખોલું અને ખાલી રાખવામાં આવ્યું હતું કે એમાં કેટલા ટકા નુકસાન ગયું છે ખેડૂતો અભણ હોય છે ભરોસા કરતા હોય છે અધિકારીઓ ઉપર અને ગામની અમુક લોકો જે આગેવાન હોય ને ભરોસો કરી અને ભરોસાના નામે ચાલી જતા હોય કે હવે પછી લખી નાખશું ખરેખરથી ખેડૂતોને છેતરવામાં આવે છે દરેક વખતે આ ડિજિટલ યુગની અંદર આ ડિજિટલનો ઉપયોગ શા માટે કરવામાં નથી આવતો અમારો અવારનવાર આ સવાલ હોય છે કે ભાઈ તમે ખેડૂતના ખેતરને જે નુકસાનો ગયા છે પ્રવીણભાઈ ડિજિટલનો ઉપયોગ સર્વેમાં કર્યો તો સર્વેના શું રિઝલ્ટ આયા આપણે બધાની સામે છે એકદમ સાચી વાત છે પણ એનું જો
ક્લિયરિકેશન કરવામાં આવે તો એકદમ સ્પષ્ટ અને સારા એવા પણ પરિણામો મળી શકે છે. સાથે સાથે ગ્રાસરૂટ ઉપર જે અત્યારે ગ્રામ સેવકો છે એને પણ સમયસર તંત્રને સમયસર દોડતું કરવામાં આવે તો રિઝલ્ટો સારા મળી શકે છે. પરંતુ અત્યારે થાય છે કે 8-10 દિવસ બાદ આવે છે એટલે આની અંદર જે ખેડૂતોને ચલો ચલો હિરેન સમય સમય સમયની મર્યાદા છે હિરેનભાઈ પાસે તરત જવાબ લઈ લે. હિરેનભાઈ સર્વે કરાવો છો સરકાર કરી રહી છે તો 8-10 દિવસ બાદ કેમ સર્વે કામગીરી વહેલા તકે કેમ નથી કરવામાં આવતી એના કારણે ખેડૂતોને વધારે નુકસાની ભોગવવાનો વારો આવે છે. રાજ્યની અંદર માર્ચ મહિનાની અંદર કમોસમી વરસાદની શરૂઆત થઈ અને જેવી વરસાદની શરૂઆત કમોસમી માવઠાની શરૂઆત થઈ એ સાથે જ રાજ્ય સરકારે અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવાની શરૂઆત કરી. પરંતુ આ રાજ્યની અંદર છેલ્લા સતત 15-20 દિવસ એ કમોસમી વરસાદ એ સતત વરસતો રહ્યો છે અલગ અલગ જગ્યાએ. એના હિસાબે સર્વેની અંદર ક્યાંક ડીલે થયું છે પરંતુ સંપૂર્ણપણે ટીમો બનાવીને ડીલે થવાનું કારણ શું ડીલે થવાનું કારણ શું કારણ કે સાહેબ પ્રવીણભાઈ કીધું એમ કે સાહેબ પોતાનો માલ ખેતરની અંદર 10 દિવસ સુધી તો ના રાખી શકે ને. હું પ્રવીણભાઈની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું કે જ્યારે કમોસમી વરસાદ માવઠું પડતું હોય ત્યારે કોઈ ખેડૂત કે ખળાની અંદર પોતાનો માલ ન રાખે, જેટલું બને એટલું વહેલું એમાંથી લેવાનો પ્રયાસ કરે કારણ કે એનું જળસી છે ખરાબ ન થાય બગડે નહીં. પરંતુ રાજ્ય સરકારે પણ એટલી જ કાળજી રાખીને ખેડૂતોને જે નુકસાન થયું છે એનો સર્વે ત્વરિત થાય એ માટેની ટીમો બનાવીને સર્વે કર્યો છે અને એના આંકડાઓ તે રાજ્ય સરકાર સમક્ષ આવી રહ્યા છે. પણ હિરેનભાઈ માનો છો કે જે નિયમો અથવા તો જે સર્વેની વાત નિયમો અથવા તો જે સર્વેની વાત થઈ રહી છે એમાં સરકારે પ્રેક્ટિકલ થઈને થોડી છૂટછાટ આપે તો ખરેખર ખેડૂતોને સહાય મળી શકે? કારણ કે જો એક જળ નિયમ પ્રમાણે અધિકારીઓ કામ કરશે તો ખેડૂતોને આ અમલીકરણ થશે તો ખેડૂતોને ખરેખર જે સહાય ચૂકવવામાં આવે છે એ મળશે નહીં. તમે લાગો છો થોડું ફ્લેક્સિબલ થવું જોઈએ. જળ નિયમોની કોઈ બાબત નથી. તાવ તે જેવું વાવાઝોડું આવ્યું ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોને બેઠા કરવા માટે ઉભા કરવા માટે જે સહાય આપી એ પણ આપ ગુજરાતના ખેડૂતોની સામે છે. ચલો બિલકુલ બિલકુલ ભરતભાઈ ભરતભાઈ 30 સેકન્ડ ભરતભાઈ 30 સેકન્ડ. મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે સરકારે જાહેરાત કરી હતી કે ગયા વીકની અંદર જાહેરાત કરી કે 80% સર્વે થઈ ગયો તો જે જગ્યાનો સર્વે 80% પતી ગયો છે અને એ જગ્યાએ જો આ પાછલું માવઠું પડ્યું એમાં વરસાદ થયો હોય ને એમાં ખેડૂતને નુકસાની થઈ હોય તો એનો કોઈ સર્વે સરકારે કર્યો છે ખરો? હિરણભાઈ શું કહેશો? જ્યારે ખેડૂતના ઉભા ખેતરની અંદર પાક હતો અને વરસાદ પડ્યો કમોસમી માવઠું થયું ત્યારે ખેડૂતોની જે વાત આવી રજૂઆત આવી એને લઈને રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જ્યારે ખેડૂતના ખેતરની અંદર પાક ઉભો હોય અને નુકસાન થયું હોય તો 5-6 વરસાદથી નુકસાન થયું હોય એ કરતા પહેલા જે સર્વે થઈ ગયો છે એમાં એનો પાકનો ઉલ્લેખ થઈ જ ગયો હોય એટલે પાછળ ગમે એટલો વરસાદ થયો હોય પણ અગાઉ એને જે નુકસાન થયું છે. હિરેનભાઈ આશા રાખીએ છીએ કે જે સર્વે થઈ ગયો છે જે 2 લાખ હેક્ટરમાં સર્વેની વાતો કરવામાં આવી રહી છે એ સર્વેની કામ એ સર્વેની કામગીરી તમે જે દાવો કરી રહ્યા છો જો એટલી ઝડપથી કરવામાં આવી હોય તો સહાયની રકમ પણ જો એટલી ઝડપથી પહોંચે તો ખેડૂતોને ખરેખર ફાયદો થઈ શકે તેમ છે. સમયનો અભાવ છે એટલે આપણે આ કાર્યક્રમને અહીં પૂરો કરવો પડશે. પ્રવીણભાઈ ભરતભાઈ હિરેનભાઈ આપ ત્રણેયનો આભાર. દર્શક મિત્રો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.